નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોની અંદર આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર જે ધોરણ 10ની અંદર ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ જેનું પ્રશ્નપત્ર સેમ્પલ પેપર અહીંયા આપેલું છે એનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ. તમારે પ્રશ્નપત્ર અને સોલ્યુશનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી છે તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. આ ઉપરાંત બ્લુપ્રિન્ટ અને જે પરીક્ષા છે એના જિલ્લા વાઇઝ પ્રશ્નપત્રો છે એ પણ તમે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક પરથી ડાઉનલોડ કરી શકશો. તો સૌથી પહેલાં મિત્રો અહીંયા આપણે વાત કરીએ તો તમારું જે ઇંગ્લિશનું અહીંયા વાર્ષિક પરીક્ષાનું પ્રથમ જે વાર્ષિક પરીક્ષાનું પેપર છે એ તમને આપેલું છે. કુલ 3 કલાકનો સમયગાળો હશે અને 80 માર્ક્સનું તમારે પેપર આવશે અને 20 માર્ક્સ તમારા ઇન્ટરનલ રહેશે. તો સૌથી પહેલાં મિત્રો આપણે વિભાગ એની વાત કરીએ તો વિભાગ એની અંદર સૂચના આપેલી છે કે ભાઈ રીડ ધ એક્સટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, પેરેગ્રાફ વાંચો અને નીચે આપેલા ક્વેશ્ચનના જવાબ લખો. તો સૌથી પહેલાં મિત્રો અહીંયા ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 16% એ રીતનો પેરેગ્રાફ આપેલો છે અને પહેલો જ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ પ્રોબ્લમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજ ઓફ ઉત્તર પ્રદેશ. તો એની અંદર મિત્રો આપણે સિમ્પલી જવાબની વાત કરીએ તો અહીંયા પહેલાં જ લાઇનની અંદર છે એ તમને જવાબ આપેલો છે. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 16% ઓફ હાઉસ હોલ્ડ આર વિધાઉટ પાવર. તો આ જે છે એ મિત્રો એ તમારો જવાબ આવશે. એના પછી આપણે બીજો ક્વેશ્ચન જોઈએ તો એની અંદર મિત્રો ક્વેશ્ચન આપેલો છે હાઉ વોઝ એમજીવી સોલ્વ ધ પ્રોબ્લમ ઓફ સીતાપુર. તો એની અંદર મિત્રો જવાબ આવશે કે ભાઈ એમજીવી સીતાપુર જે છે હેઝ કન્ડક્ટ મોર ધેન 3500 કસ્ટમર્સ ટુ સોલાર પાવર માઇગ્રેટ એટ અ વિલેજ લેવલ. એ તમારો જવાબ થશે. એના પછી મિત્રો આપણે ત્રીજો ક્વેશ્ચન વાત કરીએ અહીંયા પેરેગ્રાફ આપેલો છે આઈ હેવ ત્યાંથી લઈ અને ડુઈંગ ધીસ વર્ક સુધી. અને ક્વેશ્ચન નંબર 3 હાઉ ડીડ હ્યુમેનિટી હેલ્પ અરુણ ઇન હિઝ કરિયર. તો એની અંદર મિત્રો જવાબ આવશે હ્યુમેનિટી હેલ્પડ અરુણ ઇઝ નોટ બીકમ સ્નોબિશ ઓર ઓર્ગનાઇઝ ઇન હિઝ કરિયર. એના પછી ચોથો ક્વેશ્ચન આપેલો છે વુ હેલ્પડ અરુણ ઇન બિલ્ડિંગ હિઝ કરિયર. તો એની અંદર મિત્રો જવાબ આવશે એના જે ટીચર છે એ અને પેરેન્ટ. તો જવાબ આવશે પેરેન્ટ એન્ડ ટીચર હેલ્પડ અરુણ બિલ્ડિંગ હિઝ કરિયર. એના પછી મિત્રો આપણે 5 નંબરનો ક્વેશ્ચન જોઈએ. પેરેગ્રાફ આપેલો છે મિસ સુલેવાન વાળો. ક્વેશ્ચન છે 5 નંબરનું હાઉ ફૂડ મિસ સુલેવાન આન્સર હેલન્સ ક્વેશ્ચન્સ. તો એની અંદર મિત્રો જવાબ આવશે સુલેવાન જે છે કઈ રીતે જવાબ આપે છે. તો એની અંદર જવાબ આવશે મિસ સુલેવાન ફૂડ આન્સર હેલન્સ ક્વેશ્ચન બાય રાઇટિંગ ઇન ટુ હલ ફાર્મ, એટલે કે ભાઈ એની હથેળીમાં લખી અને જવાબ આપતા. વિચ લાઇન શો હેલન્સ ક્યુરિયોસિટી. કઈ લાઇન છે એ હેલન કેલરની ક્યુરિયોસિટી એટલે કે ભાઈ જિજ્ઞાસા વૃત્તિ દર્શાવે છે. તો એની અંદર જવાબ આવશે આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક શો હેલન્સ ક્યુરિયોસિટી, એટલે કે ભાઈ મારી પાસે પૂછવા માટે ઘણા બધા ક્વેશ્ચન છે. આ છે એ ક્યુરિયોસિટી દેખાડે છે. એના પછી આપણે 7 નંબરનો ક્વેશ્ચન જોઈએ તો અહીંયા છે એ સેન્ટેન્સ પૂરું કરવાનું છે. દેવ્યાની ફેલ ઇન લવ વિથ કેચ એઝ હી. એના પછી ખાલી જગ્યા આપેલી છે તો એની અંદર જવાબ આવશે એઝ હી પછી. દેવ્યાની ફેલ ઇન લવ વિથ કેચ એઝ હી વોઝ યંગ હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ. આવી રીતે ખાલી જગ્યા પૂરા છે. એના પછી ક્વેશ્ચન નંબર 8 આપેલો છે વેર ડીડ કચ્છ બિંગ ટુ લીવ. તો એની અંદર જવાબ આવશે કચ્છ વિંગ ટુ લીવ વિથ, એના પછી આપશે શુક્રાચાર્ય. એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 9ની તો ક્વેશ્ચન નંબર 9 અહીંયા આપેલો છે વેન વોઝ લાઇન્ટનટ સપોર્ટેડ ટુ મીટ ધ વુમન. તો એની અંદર મિત્રો જવાબ આવશે 6 o'clock. એના પછી ડિસ્ક્રાઇબ ધ લાઇટનટ. તો એની અંદર મિત્રો જવાબ આવશે વોઝ ટેલ એન્ડ યંગ હિઝ હાર્ટ વોઝ બીટિંગ ફાસ્ટ. આ રીતે એનો જવાબ આવશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો અહીંયા છે મિત્રો એ તમારે 11 નંબરના ક્વેશ્ચનની અંદર ટૂંક નોંધ પૂછેલી છે. 2 ટૂંક નોંધ આપેલી છે એમાંથી કોઈ 1 ટૂંક નોંધ તમારે લખવાની છે તો એ તમે આરામથી તમને મળી જશે. એના પછી આપણે વાત કરીએ તો ખરા અને ખોટા આપેલા છે, ટ્રુ અને ફોલ્સ. તો અહીંયા મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ધ બ્લેક પાવડર વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. આ વિધાન ખોટું છે એટલે ફોલ્સ આવશે. ત્યારબાદ 13 નંબરનું જે વિધાન છે એ પણ ખોટું છે.
14 નંબરનું વિધાન તો એ પણ ખોટું છે, અને એના પછી સોરી 14 નંબરનું વિધાન છે તો એ ટ્રુ આવશે. 14 નંબરનું જે વિધાન છે એ ટ્રુ છે, અને એના પછી 15 નંબરનું જે આપેલું છે એ સાચું છે એટલે એ પણ ટ્રુ આવશે. ત્યારબાદ આપણે મિત્રો વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બી જે છે એની અંદર અહીંયા તમને એક કવિતા આપેલી છે, અને એ કવિતામાંથી તમારે જવાબ લખવાના છે. તમને સોલ્યુશનની સંપૂર્ણ પીડીએફ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. અને વિડીયો સોલ્યુશન છે એ જલ્દી જ આપણે બી વિભાગ, એના પછી સી વિભાગ, અને એના પછી જે ડી વિભાગ છે અને એના પછી ઈ વિભાગ, આ સંપૂર્ણ સોલ્યુશન આપણે ટૂંક સમયની અંદર મૂકવાના છે. તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.